દેહ વ્યાપાર કરતી વાડિયાની મહિલાઓએ સ્વરોજગારનો અંબાજીમાં સંકલ્પ લીધો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે. અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે RCTના માધ્યમથી આપીએ છીએ. અને આ RCTના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છીએ. અને એ બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું, ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100-200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. કેટલી બહેનો જોડાય છે અને ખાસ કરીને કોનો સહયોગ મળે છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, પ્રબોધક પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. સામાજિક કર્યા કરતા આપણા જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે. અને અમારા કાજલબેન, અમારા ટીડીએબેન અમારા ગામમાં આવ્યા હતા, આવીને અમને બધાને સમજાયા, સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા બધાનું તૈયાર છે અને જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પકડાય છે. હા બેન, ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં હોય.